देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज टीवी पर तमे रोज जोता हशो, रोज एक केस बलात्कार नो आवे छे। कोईनी माँ, कोईनी बहन, कोईनी दीकरी एवा लुच्चा हवसखोरो बलात्कारीओना हाथे पीखाई जाए छे। मित्रों एटलू नहीं, ए जेनी माँ होय, जेनी बहन होय, जेनी दीकरी होय, एनुं जे कुटुंब जे छे ने एना पर जे वीते छे ए आखो जे पंखीनो माळो जे छे ने ए साहेब रफे दफे थई जाय छे, पीखाई जाय छे। એ તો કોને ખબર પડે? એ તો સાહેબ આપણી માં બેન દીકરી ઉપર જ્યારે રેપ થાય અને ત્યારે મને તમને ખબર પડે કે એની પાછળની વેદના શું હોય છે મિત્રો। અને એટલે આજે મારા દર્શકોને ખાસ કહેવાનું કે આ વિડીયોને અંત સુધી જોજો। ગુરુ રામદાસના જીવનનો પ્રસંગ છે મિત્રો, અને આ પ્રસંગ સાંભળ્યા પછી જો આ દેશ આ દુનિયાના બળાત્કારીઓ મારો વિડીયો જોતા હોય ને તો હું ગેરંટી આપું કે જો એને જીવનમાં વણી લે, જીવનમાં ઉતારી લે, સમજણમાં ફિટ કરી લે, અને પછી જો આ દુનિયાની અંદર, આ દેશની અંદર અને મારા ગુજરાતની અંદર એક પણ બળાત્કાર થાય ને તો જાહેરમાં મને ગોળી મારજો, હું એવી ગેરંટી આપું છું મિત્રો। માટે બરાબર ધ્યાનથી સાંભળજો। સ્વામી રામદાસ એક વખતે બજારમાં ફરતા 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 નીકળે છે, અને તે વખતે બજારમાં એક મોહલ્લામાં ઝરૂખામાં એક ગણિકા ઊભી હોય છે, જેને આપણે વેશ્યા કહીએ છીએ। ગણિકા જે પોતાના દેહનો સોદો કરી, એનો વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાના પેટનો ખાડો પૂરે છે, કશે એની કોઈ મજબૂરી હશે। પણ જેવા સ્વામી રામદાસ સમજાય છે અને ઝરૂખામાં ઉભેલી જે ગણિકા છે એને આમ જુએ છે, આમ જોતાની સાથે એક પથ્થરનું પૂતળું હોય એ રીતે સ્વામી રામદાસ આમ સ્થિર થઈ ગયા, નજર જુઓ તો ગણિકા સામે। મિત્રો તમાશાને તેડા ના હોય, આ તો હું કે તમે હોય તો વાત જુદી છે, પણ આ તો છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસ એક ગણિકાની સામે નજર માડી અને પથ્થરના પૂતળાની જેમ શોર્ટ થઈ ગયા। મિત્રો ત્યાં 5 માણસ, 10 માણસ, 15 માણસ, 500 માણસનું ટોળું થયું ધીમે ધીમે। આ ટોળું થયું છતાં પણ રામદાસને કોઈ ભાન નથી, એ ગણિકાના રૂપની પાછળ એટલા પાગલ થઈ ગયા। વિચાર કરો, સ્વામી રામદાસ જેને ભગવા પહેરેલા છે, લોકો જેની પૂજા કરે, જેના દર્શન કરવા માટે લોકો તડપે, આશ્રમ ઉપર જતા હોય, આવો મહાપુરુષ એક ગણિકાના રૂપની પાછળ પાગલ થઈ ગયો મિત્રો। અને ગણિકાએ જોયું કે સ્વામી રામદાસ જેવો મહાન પુરુષ મારા રૂપ ઉપર પાગલ થયો। સાહેબ એને અભિમાન થયું કે આજ સુધી તો સંસારી લોકો, સંસારી પુરુષો મારા રૂપ ઉપર પાગલ થતા હતા, પણ આજે તો સ્વામી રામદાસ શિવાજીનો ગુરુ આટલો મોટો મહાન માણસ મારા રૂપની પાછળ પાગલ થઈ ગયો, પોતાના રૂપનું અભિમાન થયું। પણ બીજી ક્ષણે મિત્રો 500,000 માણસનું ટોળું જોયું ને એટલે એનું હૃદય ધ્રવી ઉઠ્યું। કદાચ આ 500,000 માણસનું ટોળું છે ને રામદાસને મારી નાખશે અને સંત હત્યાનું પાપ મારા શિરે આવશે। આવી એને સદબુદ્ધિ સુધી અને દોડતી 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 સીધી સ્વામી રામદાસના પગમાં પડી જાય છે। પગમાં પડીને કહે છે કે સ્વામીજી, આજ સુધી તો મેં સાંભળ્યું છે કે સંસારીઓ મારા રૂપની પાછળ પાગલ થયા, પણ તમારા જેવા એક મહાન પુરુષ એક હાડ માંસ અને ચામડાના શરીરની પાછળ ગાડા બન્યા, પાગલ બન્યા। ત્યારે એ સ્વામી રામદાસ એને હાથ પકડીને કહે છે કે બેટા, તારી સમજવામાં ભૂલ થાય છે, કારણ કે આજ સુધી આ સંસારી લોકો, અજ્ઞાની લોકો તારી પાછળ આવ્યા હશે, તારી પાસે આવ્યા હશે, એ દ્રષ્ટિથી તે એમને જોયા હશે, પણ એક સંત, એક સાધુ એની દ્રષ્ટિને સમજવામાં તે મોટી ભૂલ કરી છે। પેલી કે ના મહારાજ, આ 500,000 માણસનું ટોળું અમને તમને મારી નાખશે। એટલે સ્વામીજીએ જે વાત કરી ને મિત્રો એ જીવનમાં વણી લેવા જેવી છે।
સ્વામીજીએ કહ્યું કે બેટા હું તારા રૂપમાં પાગલ નહોતો બન્યો, પણ તારું રૂપ જોયું મેં જરૂખામાં, અને તારું રૂપ જોઈ અને મારા મનમાં એક કલ્પના ઊભી થઈ, એક વિચાર ઊભો થયો કે આ પૂતળું જેને આટલું સુંદર બનાવ્યું છે, એ પૂતળાને બનાવનારો મારો કૃષ્ણ કનૈયો કેટલો સુંદર હશે, અને તારા રૂપની અંદર મને મારો કૃષ્ણ કનૈયો દેખાયો, અને કે કૃષ્ણને જોતા જોતા હું મારા શરીરનું ભાન ભૂલી ગયો, કલાકૃતિમાં મને કલાકારના દર્શન થયા. બેટા તારા હાડમાંસ અને ચામડાનું જે શરીર છે ને એની પાછળ હું પાગલ નહોતો થયો, હું તો મારા કૃષ્ણની કલ્પનામાં ખોવાઈ ગયો હતો મિત્ર. અને આટલું સાંભળ્યું ને ત્યાં તો જે 500,000 માણસોનું ટોળું ભેગું થયું હતું ને જે મારવા માટે, કે શિવાજીનો ગુરુ રામદાસ આવો પાખંડીને ધૂતારો છે એને મારી નાખીએ ને, આવું સાંભળ્યું ત્યાં તો ટોળું ધીમે 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 વિખેરાઈ ગયું. અને ત્યારે સ્વામી રામદાસ એટલું બોલ્યા, એ ગણિકાને એટલું કહ્યું કે સાચા સાધુ, સાચા સંતો અને સાચા મહાપુરુષોને આ સંસારના સર્ટિફિકેટની જરૂર નથી, અમારે તો ભગવાનના સર્ટિફિકેટની જરૂર છે. અને મિત્રો, તે જ વખતે કહેવાય છે ઇતિહાસના પાના સાક્ષી પૂરે કે સ્વામી રામદાસે ગણિકાને જે ઉપદેશ આપ્યો ને એના જીવનનું પરિવર્તન થઈ ગયું, એને દેહનો વેપાર કરવાનું બંધ કરી દીધું, અને એક સત્યના માર્ગે, ભક્તિના માર્ગે એ ગણિકાનું જેમ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી જેમ થઈ ગયો ને, એવી રીતે ગણિકા જે છે ને એ સત્યના રસ્તા ઉપર, ભક્તિના રસ્તા ઉપર ચાલી નીકળી અને પછી આજીવન સ્વામી રામદાસની શિષ્યા થઈને રહેશે. મિત્રો વિચાર કરો, હું એટલે કહું છું કે સ્વામી રામદાસ જેવી દ્રષ્ટિ મારીને તમારી જે દિવસે આવશે ને તે દિવસે આ દેશ અને દુનિયામાંથી એક પણ બળાત્કાર નહીં થાય. મિત્રો હું કોઈ નાની છોકરી જતી હોય ને તો નાની છોકરી જતી હોય એમાં મને મારી દીકરીના દર્શન થવા જોઈએ, મારી ઉંમરની કોઈ સ્ત્રી જતી હોય તો એમાં મને બેનના દર્શન થવા જોઈએ, અને મારી મારાથી મોટી ઉંમરની કોઈ સ્ત્રી જતી હોય તો એમાં મને માતાના દર્શન થવા જોઈએ. આ દ્રષ્ટિ મારીને તમારી આવે ને મિત્રો, આ દુનિયાના દરેક મહાપુરુષની, દરેક પુરુષની આ દ્રષ્ટિ આવે ને, અને પછી જો આ દુનિયાની અંદર એક પણ બળાત્કાર થાય ને તો આ મનહરભાઈને જાહેરમાં ગોળી મારજો. મિત્રો હું આશા રાખું કે જેટલા લોકો મારા દર્શકો વિડીયો જુએ છે એ વિડીયો બને એટલો શેર કરજો. સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી, અને મારા યુટ્યુબના દર્શકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ દુનિયામાં મને કોઈની બીક નથી. મિત્રો મળી છે આ જિંદગી કોઈના કામ આવવા માટે, પણ વહી રહ્યા છે વર્ષો કાગળના ટુકડા કમાવવા માટે. અરે આટલા બધા રૂપિયા કમાવાના શા માટે? કારણ કે નથી કફનમાં કોઈ ખિસ્સું, કે નથી સ્મશાનમાં કોઈ તિજોરી. અને મિત્રો હવે તો મોતના ફરિશ્તાઓ પણ રિશ્વત લેતા નથી, માટે હે પ્રભુ બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે મારા વાલા દર્શકોને કોરોના કાળમાં સલામત રાખજે, નહીતર આ મનહરભાઈની સલામતીની દુવાઓ કોણ કરશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત જય હિન્દ.